બીડી સોરી અને પહેલા સેમની અંદર અમુક બ્રાન્ચની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવે છે તો આઈધર જર કોઈ સેમેસ્ટર વનમાં અભ્યાસ કરતું હોય કા તો પછી સેમ વનની રેમેડીની અંદર તમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગનું પેપર આપવાનું હોય તો આ એક કોમન વિડીયો બનાવું છું કે જે બંને સબ્જેક્ટની અંદર આવે છે એ વસ્તુની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી લઈશું નેક્સ્ટ એક વિડીયો એવું બનાવીશ કે જેમાં બેઝિક્સ ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર એક ક્લાસ ચેપ્ટર જે કેડ ને ઓટો કેડનું આવે છે એની અંદર કઈ કઈ થિયરી કરવાની છે એ બી લઈ લઈશું ડિટેલ વિડીયો પૂરેપૂરો નહીં બનાવી શકું આની અંદર થોડાક ટોપિક આપણે કવર કરી લઈએ છીએ બીજા વિડીયોની અંદર બીજી વસ્તુ સમજાવી લઈશ પણ જે બી અહીંયા કહું જીટીયુ માટે બોઆઈએમપી છે તે બધી વસ્તુ પહેલાં તૈયાર કરી લેવાની ઘણા બધા છોકરાઓએ રિક્વેસ્ટ કરી હતી સર બીઈડી થોડુંક હાર્ડ પડે છે તો તમે શીખવાડો પણ એકચ્યુઅલી ડિજિટલ બોર્ડ પર મારા માટે નવું છે તો મને ડ્રોઈંગ કરવામાં નથી ફાવ્યું તે છતાં તમને એવા ટોપિક હું આપી દઉં કે તમે એટલું કરીને જશો તમે પાસ થઈ જશો આ વિડિયો પર જે લોકો નવા છે એમને કહી દઉં ચેનલ પર એક વિડીયો હું અપલોડ કરેલો છે કે બીઈડી અને એડીની અંદર કઈ વસ્તુ થિયરીમાં તૈયાર કરવાની છે એ તો ખાસ તૈયાર કરી લેજો કારણ કે થિયરી એક એવી વસ્તુ છે કે જે બીઈડીમાં ટાઈમ ઓછો લગાવીને સારા માર્ક્સ લાવવામાં કામ લાગશે હવે ડ્રોઈંગની વાત કરીએ તો ફોર્થ ચેપ્ટરથી ઓકે પહેલાં ત્રણ ચેપ્ટરમાં આઈ થિંક થિયરી છે ફોર્થ ચેપ્ટરથી ડ્રોઈંગ સ્ટાર્ટ થાય છે આપણું તો એમાં પહેલાં કઈ વસ્તુ તમારે આઈએમપીની અંદર તૈયાર કરવાની છે તો સૌથી પહેલાં જે આપણી યુનિવર્સલ મેથડ છે ઓકે યુનિવર્સલ મેથડ કે જેનાથી આપણે પેન્ટાગોન હેક્સાગોન હેપ્ટાગોન કોઈ બી વસ્તુ દોરી શકીએ છે એ વસ્તુ પહેલા તૈયાર કરી દેવાની તો એક્ઝામની અંદર તો તમને પેન્ટાગોન હેક્સાગોન કા તો હેપ્ટાગોન સુધી એટલે કે પંચકોન સસ્તોન કે સપ્તકોન સુધી પૂછાશે કે જેમાં તમારે યુનિવર્સલ મેથડની મદદથી દોરવાનું આવશે એની સિવાય જે પેન્ટાગોન છે આપણો એટલે કે પંચકોન છે એની એક આઈએમપી ટાઈપ છે જે થ્રી સર્કલ મેથડ તરીકે ઓળખાય છે ઓકે થ્રી સર્કલ મેથડ એટલે ગુજરાતીમાં આપણે ત્રણ વર્તુળની રીતથી જે પંચકોણ દોરવાનું છે એ વસ્તુ બીજી એક ઇમ્પોર્ટન્ટ છે કોઈક વાર એક્ઝામની અંદર ઓકે ચાલો આ વસ્તુ તો થઈ ગઈ કે થ્રી સર્કલ મેથડ થઈ ગઈ યુનિવર્સલ મેથડ થઈ ગઈ પણ એક્ઝામમાં એવું આવે કે ખાલી થર્ટી એમ એમનો હેક્ઝાકોન ડ્રો કરો એટલે કે ત્રીસ એમ એમનો આપણને સસ્ટકોન દોરવા કીધો હોય કોઈ જ વસ્તુ મેન્શન ના કરી હોય તો પછી તમારે ત્યાં યુનિવર્સલ મેથડનો યુઝ કરવાનો કારણ કે ઇઝી બી છે અને બધામાં કામ લાગે તો તમે તૈયાર બી કરવાના છો ઓકે ચાલો તો ફોર્થ ચેપ્ટરની ની અંદર જ તમારે આ બે વસ્તુ કરવાની એના પછી જે આપણો કૌસ એટલે કે વક્રો વાળો ચેપ્ટર છે એ સારું એક ચેપ્ટર છે કે જેમાંથી તમે સારા માર્ક્સ લઈ શકો છો આ વખતે ની એટલે કે 2024 ની एग्जाम માટે કયા કયા કૌસ કરવાના છે ઈમ્પોર્ટન્ટ એ કહી દઉં તો સૌથી પહેલા તમારે આર્કિમીડિયન સ્પાયરલ કરી દેવાનો છે ઓકે સ્પાયરલ જેને જલેબી બી કહેતા હોય છે છોકરાઓ તો એ જે સ્પાઈરલ છે એ ડ્રો કરી દેવાનું શીખી લેવાનું છે થ્રી સિક્સટી ડિગ્રી માટે ડ્રો કરવાનું આવે એટલે કે વર્ન રિવોલ્યુશન માટેનું જે છે એ કરવાનું છે એની સિવાય જે પેરાબોલા છે પૂછાશે આ વખતે એની વાત કરીએ છીએ આપણે પેરાબોલા એટલે ગુજરાતીમાં પર્વ લઈ છે એની ટેન્જન્ટ મેથડ છે કઈ મેથડ છે ટેન્જન્ટ મેથડ એટલે કે સ્પર્શકની રીત એ તૈયાર કરી દેજો બતાવી દો આ રીતનું જે આપણે ટેન્જન ડ્રો કરીએ છીએ પેરાબોલા બરાબર એ જે મેથડ છે એ ઇમ્પોર્ટન્ટ છે કરી દેવાની અને એ એની સાથે સાથે બીજી ઓબલોંગ મેથડ કઈ મેથડ ઓબલોંગ ગુજરાતીમાં લંબચોરસની રીત એ વસ્તુ બી તૈયાર કરી દેજો તો પેરાબોલા છે એમાં બે મેથડ તૈયાર કરવાની સ્પાયરલ નું તો એક જ આપેલી છે આર્કિમિડિયન સ્પાયરલ એક જ મેથડથી ડ્રો કરે છે એક એકર લેવાનું ચલો એના સિવાય ઉપપોલેની વાત કરીએ એટલે કે ઇલિપ્સ તો ઇલિપ્સની અંદર તમારી કોસેન્ટ્રિક સર્કલ મેથડ કઈ કોસેન્ટ્રિક સર્કલ મેથડ ગુજરાતીમાં શું કહે છે એને એક કેન્દ્રીય વર્તુળ રીત તો એક કેન્દ્રીય વર્તુળ રીત કરી દેવાની અને એની સાથે ડાય ડાયરેક્ટ્રિક ને ફોકસ એ જે મેથડ છે આ બે વસ્તુ તૈયાર કરી દેજો સાની અંદર ઇલિપ્સ ની અંદર ક્લિયર પેરાબોલા થઈ ગયું ઇલિપ્સ થઈ ગયું સ્પાઇરલ થઈ ગયું અને બીજી વાત એની સિવાય એ જે તૈયાર કરવા હું ઇનવોલ્યુટ હવે ઇન્વોલ્યુટ આઈધર સર્કલ નું આવશે

પ્રોજેકશન ઓફ પોઈન્ટ છે એમાં ખાલી છ વસ્તુ યાદ રાખવાની છે એમાં કહી દઉં ચાલો મને યાદ છે તો કોઈક પોઈન્ટ એચપી કે વીપીમાં હોય કોઈ પોઈન્ટ એવું લખ્યું હોય કે એચપી કે વીપીમાં છે તો એને આપણે એક્સ વાય લાઇન પર જ ડ્રો કરી દેવાનું હોય ઓકે એવું લખ્યું હોય કે પોઈન્ટ એ ઇઝ ઓન એચપી પોઇન્ટ એ ઇઝ ઓન વીપી તો આપણે જે એક્સ વાય પ્લેન દોરતા હોય મતલબ એક્સ વાય લાઈન ડ્રો કરતા હોય એની ઉપર જ એ પોઈન્ટ બતાવી દેવાનો પછી બીજી વસ્તુ આપણને એવી આપેલી હોય ગુજરાતીમાં કહું તો એવું કે એચપી ની સોરી એચપી માટે કયા શબ્દોનો ઉપયોગ થાય છે એચપી ની ઉપર એચપી ની ઉપર કીધું હોય તો આપણે એક્સ લાઈન ની ઉપર ડ્રો કરવાનું એટલે અહીંયા લખું તો અબો એચપી અબો એચપી કીધું હોય તો આપણે ઉપર ડ્રો કરવાનું અને એચપી નીચે એવું કીધું હોય એટલે કે બિલો એચપી કીધું હોય તો આપણે આ લાઇન છે એની નીચે જ એ પોઈન્ટના પ્રોજેકશન બતાવવાનું અને બીજી વસ્તુ કે વીપીમાં એવું કીધું હોય વીપીમાં એવું કીધું હોય કે વીપીની આગળ તો આપણે વીપીની આગળ એટલે ઇન ફ્રન્ટ ઓફ વીપી એવું કીધું હોય ઇન ફ્રન્ટ ઓફ વીપી તો આપણે એને નીચે ડ્રો કરવાનું અને વીપીની પાછળ કીધું હોય વીપીની પાછળ એટલે કે બિહાઇન્ડ વીપી તો પછી એ પોઈન્ટને આપણે ઉપર ડ્રો કરવાનું આટલી જ વસ્તુ ખાલી યાદ રાખવાની તમારા ત્રણ માર્ક આરામથી આ ટોપિકની અંદર મળી જશે જેનું નામ છે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ પ્રોજેક્શન ઓફ પોઈન્ટ પૂરું થાય તમારું એટલે આવશે પ્રોજેક્શન ઓફ લાઈન ઓકે પ્રોજેક્શન ઓફ લાઇન છે હવે આઈ થિંક ઘણા બધા સ્ટુડન્ટને આ ચેપ્ટરની અંદર તકલીફ પડે થોડી પ્રોજેક્શન ઓફ લાઇન ની અંદર પ્રોજેક્શન ઓફ લાઈનની અંદર તો એવું છે કે ડ્રો તો કરવાનું છે પણ ટ્રુ લાઈન શોધવાની હોય એનો એંગલ શોધવાનો હોય કેટલો હોય છે તો એમાં ઘણા બધા છોકરાઓને તકલીફ પડતી હોય છે તો આ ટોપિક તમારે લાસ્ટમાં તૈયાર કરવાનો ઓકે મેં તમને જે રીતે કહું છું પહેલાં થિયરી કરી દો એના પછી આજે આપણા જિયોમેટ્રિક કન્સ્ટ્રક્શન એટલે કે પેન્ટાકોન એક્ઝાકોન છે એ તૈયાર કરો એના પછી તમે કૌસ તૈયાર કરો કૌશ તૈયાર થઈ જાય એટલે મેં તમને કીધું એમ તમે પ્રોજેક્ટનો પોઈન્ટનો એ જે ટોપિક છે એટલો ક્લિયર કર લો એના પછી તમે ઓફ પ્લેન રેડી કરો ઓકે આને ઓપ્શનલ રાખજો અત્યારે આવે તો 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 કેટલા કેટલા એક્ઝામ્પલ આવતા હોય 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 છે તમને પછી પછી અને સર્કલ બધી આ ચાર વસ્તુ આપેલી છે આ ચાર વસ્તુમાં પ્રશ્નની અંદર એવું હશે કે ભાઈ પેન્ટાગોન છે એ એચપી ની અંદર રેસ્ટ કરે છે ને નો છે તો આપણે જે લાઈન દોરીએ એનાથી નીચે અહીંયા આગળ પેન્ટાગોન ડ્રો કરીએ આ રીતે ઓકે આ પેન્ટાગોન મેં ડ્રો એક મિનિટ હવે આ જે પેન્ટાગોન છે એ બે રીતે ડ્રો થાય હવે આ પેન્ટાગોન છે ને અહીંયા કોર્નર પર રેસ્ટ કરે એવું કહેવાય આઈધર તમે આ રીતે બી પેન્ટાગોન ડ્રો કરી શકો કે જેમાં અહીંયા સાઈડ છે તો પ્રશ્નમાં તમને એવું લખેલું હશે કે પેન્ટાગોન સાના પર રેસ્ટ કરે છે એંગલ પર છે કે સાઈડ પર છે તો એના પરથી તમારે પેન્ટાગોન ડ્રો કરી દેવાનો હવે પેન્ટાગોન કેવી રીતે ડ્રો કરવાનો થ્રી સર્કલ મેથડથી યુનિવર્સલ મેથડથી કે બીજી કોઈ રીતે તો કોઈને એકદમ બેઝિક જે રીત છે પેન્ટાગોન ડ્રો કરવો હોય તો આ જેટલા બી પાંચ એંગલ જે બને પેન્ટાગોનના એ સેવન્ટી ટુ ડિગ્રીના આવે તો તમારે આ રીતે પેન્ટાગોન ડ્રો કરવો હોય તો તમારે પહેલાં થર્ટી એમ એમની લાઈન ડ્રો કરીને આ બાજુ સેવન્ટી ટુ ડિગ્રી આ બધું સેવન્ટી ટુ ડિગ્રીના ખૂણા લઈ લેવાના બે કેટલા ખૂણા સેવન્ટી ટુ ડિગ્રીના ઓકે પછી થર્ટી એમ એ ચાપ મારીને આ બે લાઇન શોધી લેવાની પછી એ જે થર્ટી એમ છે એને જ આપણે કંપાસમાં સેટ કરવાનું અહીંયા મૂકીને બે ચાપ માર દેવાના તમારે એટલે આ તમારો પેન્ટાકોન રેડી થઈ જાય હવે સેમ વસ્તુ એંગલ પર ડ્રો કરી અહીંયા ડ્રો કરી હોય તો આ બાજુ પહેલાં લાઈન દોરીને સેવન્ટી ટુ ઉપર સેવન્ટી ટુ નીચે લઈ લો એટલે તમારો પેન્ટાગોન ડ્રો થઈ જાય ની અંદર છો આવે તો ત્યાં સિક્સટીનું એંગલ લેવું પડે તો પહેલાં બાજુ ડ્રો કર્યા પછી સિક્સટી આમ સિક્સટી આમ થર્ટી થર્ટીના માપ લઈ લેવાના પછી અહીંયાથી આમ સીધી પ્રોજેક્શન લાઈન ખેંચી લેવાની આજ થી અહીંયાથી નો એંગલ લો કાં તો જે તમારું થર્ટીનું માપ છે થર્ટીનું માપ લઈને તમે અહીંયા ચાપ મારી દેશો બે જગ્યાએ અને આમ જોર દેશો તો તમારો હેક્ઝાગોન રેડી થઈ જશે

તો પછી તમે અહીંયાથી જે પ્રોજેક્શન ઉપર ખેંચો એના આ રીતે તો એ જે લાઇન છે વાળી એને તમારે અહીંયા ફોર્ટી ફાઈવ ડિગ્રીએ ડ્રો કરવાની એના પ્રોજેક્શન ફરી નીચે ખેંચવાના અહીંયાથી આડા પ્રોજેક્શન ખેંચવાના એટલે તમારો એક અહીંયા શેપ તૈયાર થઈ જશે ક્લિયર અને બીજી વસ્તુ આપેલી હશે તમને વીપી જોડેનો એંગલ કે માન લો થર્ટી ડિગ્રી વીપી જોડે આપેલો છે અહીંયાથી થર્ટી ડિગ્રી એ લાઈન ડ્રો કરી દેવાની આ જે સેપ છે એને મારે અહીંયા ડ્રો કરવાનો છે એક સિમ્પલ મેથડ છે આઈ થિંક બધાને આવડતી બી હશે એટલે આ ઓફ પ્લેન વાળો જે ટોપિક છે એ બધાએ ક્લિયર કરી દેવાનો આની કરીએ આપણે સોરી આના પછીનો જે ટોપિક છે આપણો એ ટોપિકની અંદર આપણે ઓર્થોગ્રાફિક શીખવાનું આવે ઓકે એના પછીનું ચેપ્ટર એટલે આપણું ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન અને લાસ્ટ આવે પછી આઇસોમેટ્રિક હવે આ બે ટોપિક થોડાક લેન્ધી છે લેન્ધી એટલે કે ટાઈમ વધારે કન્ઝ્યુમ કરી જશે અને છોડું દોરવામાં બી પ્રોબ્લેમ થશે આઇસોમેટ્રિક એટલે એવું હોય છે કે આઈસોમે સોરી ઓર્થોગ્રાફિક એટલે તમને થ્રીડી ઓબ્જેક્ટ આપેલો હોય એમાંથી આપણે એનું ટુડી ડ્રોઈંગ કરવાનું જ્યારે આ રિવર્સ છે એનું ટુડીમાંથી માં જવું ટુડીમાંથી થ્રીડી જવું ઘણા બધા છોકરાઓને ટફ પડે છે અને ટાઈમ બહુ જ કન્ઝ્યુમ કરે છે તો હવે તમે ઓપ્શનમાં કાઢી શકો છો ઓકે પ્રોજેક્શન ઓફ લાઇન મેં તમને ઓપ્શનમાં કાઢવા નથી કીધું મેં તમને એવું કીધું કે પહેલાં એ બધા ટૉપિક તૈયાર કર્યા પછી લાઇન લાઈનને લાસ્ટમાં તૈયાર કરજો પણ આઇસોમેટ્રિક તમે સ્કીપ કરી શકો જો તમારું ડ્રોઈંગ થોડું વીક હોય તમને ટાઈમ વધારે લાગતો હોય તો જેને સારા માર્ક્સ લાવવા છે જેને ડ્રોઈંગ પસંદ છે ફાવે બી છે એ લોકો તો આઇસોમેટ્રિક કરશે કારણ કે સાત માર્કનો પ્રોબ્લેમ આવે છે પણ જેમને તકલીફ પડતી હોય ખાલી પાસ થઈને સારા માર્ક લાવવા હોય બહુ સારા નહીં પણ બીજા વિષયમાં સ્કોર કરવા માંગતા હોય આમાં ખાલી પાસ હોય તો એ લોકો આઇસોમેટ્રિક ને સ્કીપ કરી શકે છે ઓર્થોગ્રાફિક સ્કીપ કરવાનું નહીં એનું એક કારણ કહી દઉં કે ઓર્થોગ્રાફિક ની અંદર કેવું છે કોઈ પ્રોબ્લેમ અહીંયા લેવાનો તો બોર્ડ પર ઉદાહરણ તરીકે લઉં કોઈક થ્રીડી આકૃતિ આપેલી હોય આ રીતે ઓકે આ એક થ્રીડી ફિગર છે આની અંદર આપણને એવું આપેલું હોય કે કોઈક અહીંયાથી ઓબ્ઝર્વ કરે છે આ ઓબ્જેક્ટને તો એનો ફ્રન્ટ વ્યૂ કેવો આવશે ઓકે અહીંયાથી દેખાય છે એટલે એનો એલએચએસ વ્યૂ કેવો આવશે અને એનો ટોપ વ્યૂ કેવો આવશે એ વસ્તુ જોવાની છે સિમ્પલ એવું માનો કે તમારા ઘરમાં ચેર પડી હોય એ ચેરને તમે સામેથી દેખો એ કેવી દેખાશે ઉપરથી દેખો કેવી દેખાશે ને સાઈડ પરથી કેવી દેખાશે તો આપણી જે ચેર હોય એટલે માની લો તમે સામેથી દેખો એટલે જે પાછળ વાળો ભાગ કે જે આ બેશ મતલબ આપણી કમર અડાવતા હોય આપણે એ દેખાય ઓકે જેના પર બેસે જે વસ્તુ ના દેખાય બરાબર કે જેના પર બેસતા હોય સરફેસ તો આ રીતની હોય એટલે આપણને એ ના દેખાય એક ખાલી લાઈન દેખાશે આ રીતે કે જેના પર બેસવાનું પછી ચાર ચાર હોય પણ તો દેખાશે આપણને ખુરશીની જોતા હોય તો તો એ આટલો ભાગ ખુરશીમાં આપણે સામેથી દેખીએ તો દેખાય ક્લિયર તમે જરા ટ્રાય કરજો સામે થી જ્યારે ખુરશી તમે દેખતા હોય તો આ રીતની ખુરશી દેખાશે સાઈડ પરથી દેખવી હોય તો પાછળ જે ટેકો લેતા હોય તે ભાગ દેખાય આ રીતે પછી આજે આપણો આમરેસ્ટ આવે એ આમરેસ્ટ દેખાશે સાઈડ પરથી બી બે પાટા દેખાશે ઉપરથી દેખીએ તો જેના પર બેસવાનો છે એ ભાગ દેખાય એક પટ્ટી દેખાય એટલે ચોરસ આ રીતે દેખાશે ઉપરથી તો કોઈ જ પાયા નહીં દેખાય તો જે રીતે સિમ્પલી આપણે ખુરશીને એવું વિચાર્યું એ રીતે આપણને પ્રોબ્લેમ આવેલો હશે એમાં આપણે નક્કી કે આપણે કયા ઓબ્જેક્ટ દેખી શકીએ છીએ આ ટ્રોપિક સાંજ વાગનો પૂછાશે ઓર્સોગ્રાફિક પણ કોઈ છોડવાનો નહીં કારણ કે એમાં થોડુંક માઇન્ડ લોજિક લગાવવાનું હોય છે એમાં એવું નહીં કે કોઈક રીત હોય કે કોઈ મેથડ હોય એની સિવાય જેટલી બી વસ્તુ છે તમારે એમાં થોડું દિમાગ લગાવવાનું આવે ઓર્થોગ્રાફિકની અંદર કોમન સેન્સ લગાવવાની છે કે હું અહીંયાથી ઓબ્ઝર્વ કરું તો ઓબ્જેક્ટમાં કેટલું ડ્રો કરી શકો છો તો એને કોઈ છોડવાનું નહીં તમે લાસ્ટમાં આની અંદર જે બી તમે દેખતા હોય એ દોરી શકો છો ખાલી ડાયમેન્શન જોવાના કે અંદર કેટલા કેટલા માપ આપેલા છે તો તમે ઓર્થોગ્રાફિક બી કરી શકો છો ક્લિયર તો એન્જિનિયરિંગ ની અંદર તો આટલી વસ્તુ આવે પણ જે લોકોને બેઝિક્સ ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે એટલે કે બીડી છે ક્લાસ્ટમાં ગ્રાફિક્સ બી છે તો એ લોકોને એક ચેપ્ટર બાકી રહેશે આપણું ઓટોકેડ ઓટોકેડવાળું તો આપણે નેક્સ્ટ એક અલગથી વિડીયો બનાવીશ કે જેની અંદર આપણે કેડ ઓટોકેડ એ જે બી ટોપિક છે એની કઈ કઈ થિયરી કરવાની છે અથવા તો પછી એક કામ કરીશું હવે એક્ઝામ વખતે આપણે વન શોટ લઈશું બીઈડીનો એની અંદર ફરી એકવાર બધી વસ્તુ જોઈ લઈશું અને એ ટોપિક બી એડ કરી લઈશું ત્યાં સુધી જેટલી બી થિયરી હું તમને કહી દીધી છે અને આ વિડીયોમાં જે રીતે સમજાવે એટલી વસ્તુ પાક્કું કરી લેજો કોઈ વસ્તુમાં પ્રોબ્લેમ આવતી હોય તો કોમેન્ટ સેક્શનમાં નાખજો પછી કોશિશ કરીશ હવે બોર્ડ પર તો નથી કરી શકતો તો કોઈ બીજી રીતે તમને શીખવાડવાની કોશિશ કરીશું પણ ત્યાં સુધી તમારે આટલી વસ્તુ પાકી કરી દેવાની બીડીમાં હજુ કહું છું કે ટાઈમનો પ્રોબ્લેમ આવે એક્ઝામની અંદર ત્રણ કલાકનું પેપર હશે બીજા બધા અઢી કલાકના હોય પણ બીડીનું ત્રણ કલાકનું પેપર આવશે પણ ટાઈમનો પ્રોબ્લેમ આવતો હોય તો ઘેર બેઠા બેઠા પહેલાં ડ્રોઈંગની પ્રેક્ટિસ કરજો જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ટાઈમ ઓછો લાગશે તમને એક્ઝામમાં ઘણો ફાયદો થશે તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો જય હિન્દ જય ભારત